મને શિવ ભગવાન માટે બહુ લાગણી છે અને મને એટલે બહુ બધા એવા ઇવેન્ટ્સ બનેલા કે મેં શિવ ભગવાનને એકદમ 10 મિનિટ એકદમ દિલથી પ્રાર્થના કરેલી ને તો કોઈ પણ ઇમ્પોસિબલ વસ્તુ હોય ને એ પણ પોસિબલ થઈ જતી હતી એકદમ, એટલે ન જ થવાની હોય તો પણ થઈ જતી હતી. તો મેં મારા મમ્મીને આવી રીતના વાત કરી તો મમ્મી એવી રીતના કીધું કે એમની સાથે શિવ ભગવાન સાથે તારું ઋણાનું બંધ હોઈ શકે એમ, અને આવા બહુ પુણ્ય હોય ને તો એ વાપરી નહીં નાખવાના એવી રીતના. તો જે એમણે કીધું કે ઋણાનું બંધ હોય તો મને એ સમજાણું નહીં પૂછે છે, તો એ પ્લીઝ સમજાવશો. એ ઋણાનું બંધ ખરેખર હોતા નથી, પણ આપણી ભક્તિનું ફળ છે. અને આમાં કેવું છે કે આપણે પુણ્ય હોય ને તો ધાર્યા પ્રમાણે બની જાય, પુણ્ય પરવારી ગયું હોય તો ધાર્યા પ્રમાણે નાય બને. એટલે કે આ શિવ ભગવાન કે કોપાયમાન થયા લાગે છે. એટલે શિવ ભગવાન કોપાયમાન ન થયા, રિઝાયમાને નથી થયા, આપણા પુણ્ય પાપ ફળ આપે છે. એટલે આ શિવ ભગવાનનો હોય, પૂર્વ ભગે ભગત હોય શિવ ભગવાનનો, તો અત્યારે ભક્તિ જાગી જાય. એ કહે છે ઋણાનો બંધ આ અપેક્ષા છે. પૂર્વે ખૂબ ભક્તિ કરી હોય તો આબોમાં પડઘા પડ્યા કરે. અને સાને સાચા શિવ ભગવાન ઓળખવા છે. એ મૂર્તિ એ શિવ ભગવાન કહેવાય કે બીજા હશે શિવ ભગવાન? એ ગણપતિના ફાધર એ શિવ ભગવાન યાદ કરે, દાદા ભગવાન ને યાદ કરે તો દાદા ભગવાન ને આશીર્વાદ થી ઘણા બધા કામ પતતા હોય છે લોકોને, તારું એ પતી જાય. પણ મૂળ આપણું પુણ્ય પાપ નો હિસાબ. અને આ શિવ ભગવાન એટલે જીવતા શિવ ભગવાન ને પકડવાના, એ મોક્ષનું કામ થાય, જીવમાંથી શિવ બનાવે. લોકો ઓમ નમઃ શિવાય બોલે છે ને, પછી ચિદાનંદ રૂપો શિવ ઓમ, તો કે એ સચ્ચિદાનંદ સ્વરૂપ હું પોતે જ શિવ છું. અને હું શિવ ભગવાન તમને નમસ્કાર કરું છું, એટલે જુદાઈ રહી. એ ભગવાનને આપણે ભગત, પૂર્વે એવી ભક્તિ કરી એટલે અત્યારે આવું થાય છે. હવે આપણે સાચા ભગવાનને ઓળખી લઈશું. તો પૂજ્યશ્રી, જે શંકર ભગવાન જે છે તો એ રિયલમાં અત્યારે છે કે? એ ઘણું બધું કેવું છે કે આ મૂળ આવા સ્વરૂપે હોય, જ્ઞાની થાય ને પછી એમનું હોય એમની જીવન ચરિત્ર, ને પછી લોકો કે સાહેબ ભગવાન પ્રગટ થઈ ગયા. પણ ના, આપણા જેવા જ હોય, ભગીરથે આપણા જેવા જ, બધું એ ગંગા ઉતારી એ આપણા જેવું છે. માણસમાં જ બધું થયેલું, પણ દેશકાળને આધારે બધી સ્ટોરીઓ બની હોય સાચે સાચે, પછી અપભ્રંશ થતાં થતાં વાર્તા બની જાય ઘણી બધી. એટલે હું જ્યારે પણ મંદિરમાં કે કોઈ પણ મંદિરમાં જાઉં ને ત્યારે એવો એક એક ભાવ કરું કે છે ને હું મોક્ષે જાઉં ને એ પહેલાં શંકર ભગવાન કે શિવ ભગવાન છે ને એમની સેવા કરીને, કે પછી એમની એમની સાક્ષાત્માં એમ ભક્તિ કરીને જ એકવાર મોક્ષે જાઉં છે. તો આ આપણે નિશ્ચય રાખી શકીએ? હા, રખાય ને. સમજી લેવાનું, શિવલિંગની મૂર્તિ એ શિવ ભગવાન વ્યવહારમાં કહેવાય, અને ખરેખર શિવ ભગવાન જ્ઞાની પુરુષ. જીવમાંથી શિવ થયા એ શિવ ભગવાન. આત્મ જ્ઞાન થાય એટલે શિવ સ્વરૂપ થયો કહેવાય, જ્ઞાન ના હોય ત્યારે જીવ સ્વરૂપ કહેવાય.